નમસ્તે, ઈગ્રામ મોટા પહેલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બેઠક 2, શાસન, વિકાસ, વહીવટ, સંચાલન, ઉત્તરદાયિત્વ, વિકેન્દ્રીકરણ, પારદર્શિતા વગેરે જેવા ટોપિક પર. શાસન અને વિકાસ. વિકાસ એ શાસનનું અગત્યનું પરિબળ છે એમ દુનિયાભરમાં હવે વધુ ને વધુ લોકો સ્વીકારતા થયા છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ સ્ટેટના પૂર્વ મહામંત્રી કોફી અને થોડા સમય અગાઉથી કહ્યું હતું કે સુશાસન એ સંભવત ગરીબીના નિવારણ અને વિકાસને આગળ ધપાવવા માટે અગત્યનું પરિબળ છે. એટલે કે વિકાસ કરવો હોય તો શાસન વ્યવસ્થા સારી હોવી જોઈએ. હવે આપણે થોડા ગુણધર્મો જોઈએ. માનવ વિકાસના દૃષ્ટિકોણથી જોઈએ તો સુશાસન એ લોકશાહી શાસન છે અને લોકશાહી શાસનનો અર્થ આ મુજબ છે. લોકો માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓનો આદર અપાય, તેમને ગૌરવ સાથે જીવન જીવવા દેવામાં આવે, પોતાના જીવનને અસર કરતા નિર્ણયોમાં લોકોનો અવાજ હોય, લોકો નિર્ણય લેવાને જવાબદાર ઠેરવી શકે. માનો કે કોઈ વ્યક્તિ નિર્ણય લે છે, સાચો છે ખોટો છે, તો તેને જવાબદાર ઠેરવી શકે છે. સૌનો સમાવેશ કરનારા અને ન્યાય નિયમો હોય, સંસ્થાઓ અને વ્યવહારો કે સામાજિક સંબંધોનું સંચાલન કરે, જીવન અને નિર્ણય પ્રક્રિયાના જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સાથે સમાન ભાગીદાર બને, જાતિ, વંશ, વર્ગ, લિંગ કે બીજી કોઈ પણ બાબતને આધારે ભેદભાવથી લોકો મુક્ત બને, વર્તમાન નીતિઓમાં ભાવિ પેઢીઓનું જરૂરિયાતોનું પ્રતિબંધન મળે, આર્થિક અને સામાજિક નીતિ લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓનો પ્રતિભાવ પાડનારી હોય. આર્થિક અને સામાજિક નીતિઓ ગરીબી નિવારણ અને પોતાના જીવનમાં તમામ લોકોને મળનારી પસંદગીઓના વિસ્તારનું ધ્યેય ધરાવે. વહીવટ, સંચાલન અને શાસન. વહીવટ સામ્રાજ્ય રાજ્ય સાથે સંકળાયેલી બાબત છે, જ્યારે સંચાલન એ કોઈ ખાનગી પેઢી, કોઈ ખાનગી કંપની સાથે સંકળાયેલ બાબત છે. પરંતુ શાસન એ આ બંને સાથે નાગરિકોને જોડનારી બાબત છે. વહીવટનો મતલબ શું? એક મહાન જાણીતા અમેરિકન વહીવટકાર એડમિનિસ્ટ્રેટિવ એલ્ટી રાઇટ, જાહેર વહીવટ એ જાહેર કાયદાનો સંપૂર્ણ અને પદ્ધતિસરનો અમલ છે. કાયદાનો પ્રત્યેક ખાસ અમલ એટલે વહીવટ કાર્ય. વહીવટ એ શું છે? જાહેર વહીવટનો મુખ્ય હેતુ જાહેર સેવા કરવાનો છે. જાહેર મતલબ સમાજ કલ્યાણને લગતા કાર્ય કરવાનો છે. એટલે કે તેનું કાર્ય લોકોની જરૂરિયાત સંતોષવાનું છે, સમાજ કલ્યાણ કરવાનું છે. જાહેર વહીવટના કાર્યો પર જાહેર સમાજની ચાપતી નજર હોય છે, કારણ કે આ રૂપિયા બધા સમાજના જ હોય છે. કંઈ કાર્ય થાય તે બરાબર થાય છે કે નહીં તેના પર નજર રાખવામાં આવે છે. ટીવી ચેનલો, અખબાર યાદીઓમાં વગેરેમાં આ કાર્ય રાખવાનું ચાલુ હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક ગામમાં એક વહીવટી, અત્યારે ગવર્મેન્ટે ઘણી પારદર્શિતા લાવવાનું કાર્ય કરેલ છે. બધો વહીવટ, કેટલો હિસાબ થયો, કેટલો ખર્ચો, બધો વહીવટ તમને નેટ ઉપર મળી રહેશે. તેથી આપણા દેશમાં પારદર્શિતા આવી છે. સંચાલન એટલે મેનેજમેન્ટ. સંચાલનનો મુખ્ય હેતુ નફા કમાવવાનો છે. નફો કમાવવા માટે પેઢી કંઈ પણ કરે છે. તે સાડી ગરવાનું ઉત્પાદન કરે પણ ખરા પણ ન કરે. ગ્રાહકોને નકામી વસ્તુ પધરાતી અને વધુમાં વધુ નફો મેળવવાનું કરે. મજૂરોનું શોષણ કરે, કર્મચારીઓ પાસે વધારે કામ કર્મચારીઓ પાસેથી વધુ ને વધુ નફો કમાવવો એ મેનેજમેન્ટ એટલે સંચાલનનું કામ છે. હવે આપણે જોઈએ શાસન, ગવર્નન્સ. કોઈપણ સમાજમાં શાસન વ્યવસ્થા તો હોય છે. સમાજ ચલાવવા માટે રાજ્યની જરૂર પડે, એટલે કે કોઈપણ સમાજમાં રાજ્યની સાથે સાથે અન્ય કર્તાઓને પણ ધ્યાનમાં લેવા પડે. સમાજના 3 કર્તા હોય છે, રાજ્ય, બજાર અને નાગરિક સમાજ. સુશાસન અથવા સારો સમાજ એને કહેવાય જેમાં નાગરિકો જાહેર બાબતોમાં ભાગીદાર થઈ શકે અને તેઓ સૌના ભલા માટે પોતાનું યોગદાન આપી શકે, એટલે કે સૌનો સાથ, સૌનો વિકાસ. હવે આપણે જોઈએ ઉત્તરદાયિત્વ એટલે કે જિમ્મેદારી. જે શાસન કરે છે તેની પ્રજા પ્રત્યે ફરજો હોય છે, ઉત્તરદાયિત્વ હોય છે. એટલે કે શાસન કરનાર બેફામ પડે શાસન કરી શકે નહીં. એટલે કે લોકોના હક છે કે તેમના પર શાસન કરનારાઓ પાસે તેઓ હિસાબ માંગે. વિકાસને આ ઉત્તરદાયિત્વ પાસે શાસન વ્યવસ્થા અને શાસકો જો નાગરિકો પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય તો તેમને નાગરિકોના વિકાસના કામો કરવાની ફરજ પડે. લોકશાહીમાં લોકોએ સારી રીતે ઉત્તરદાયિત્વની માંગણી
નાગરિક સમાજના કાર્ય દ્વારા પ્રતિનિધિત્વ અને સત્તા સોંપણીના માળખા દ્વારા સંચાલન સહભાગિતા એટલે પાર્ટિસિપન્ટ. આપણે કોઈ પણ રાજા હોય, જો એનામાં પ્રજા ન હોય તો રાજ કેના પર પડે? તો પાર્ટિસિપન્ટ, શાસન વ્યવસ્થામાં લોકોની ભાગીદારી. જેમ સહભાગિતા વધારે તેમ લોકોને પોતાનું શાસન લાગે, પોતાને આપણા શાસનમાં આપણા પડવું લાગે. લોકોને સહભાગિતા દ્વારા વિકાસ થાય તો સહભાગી વિકાસ કહેવાય. એટલે જ આપણે સ્લોગન છે, સૌનો સાથ સૌનો વિકાસ. વિકાસની પ્રક્રિયામાં સમાજને છેવાડે ફેંકાઈ ગયેલા લોકોની ભાગીદારી સહભાગીની જરૂર છે. ભારતમાં સ્ત્રીઓ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ વગેરેના પ્રવર્તમાન વિકાસનો લાભ મહદઅંશે મળ્યો નથી. એનું કારણ એ છે કે તેઓ વિકાસની પ્રક્રિયામાં સામેલ થયા જ નહીં. ગરીબોને વિકાસની ભેટ આપવાની નથી, પણ તેમને વિકાસની પ્રક્રિયામાં સહભાગી બનાવવાના છે, હિસ્સેદાર બનાવવાના છે. પોતાના સામાજિક, રાજકીય, આર્થિક જીવન પર તેઓ પોતે અંકુશ ધરાવે છે. તેઓને સહભાગી વિકાસનો આધાર છે. અહીં તેમને વિકાસની પ્રક્રિયામાં સહભાગી થવાનો સમાન અધિકાર છે એ સ્વીકારવામાં આવે છે. હવે આપણે જોઈએ પારદર્શિતા. પારદર્શિતા એટલે શાસકો અને શાસિતો વચ્ચે શાસન વ્યવસ્થા વ્યવહારની બાબતમાં વધુ ખુલ્લું હોય. પોતાને આપણો બધાને આ રાજાને પબ્લિક આપણી લાગે અને પબ્લિકને રાજા આપણો લાગે એવી બંધુતા હોય, બાબતમાં બધું જ ખુલ્લું હોય, તેમને નામ પારદર્શિતા. એટલે કે શાસકો તેમના શાસક અંગે લોકોથી કશું ન છુપાવે. પારદર્શિતા એટલે એક્સરે જેવી તપાસ. પારદર્શિતા ઊભી કરવા એક અગત્યનું પરિબળ જાહેર સેવાઓની દેખરેખ, લોકો રાખી શકે તેમજ માહિતી પ્રસારનું અંદાજપત્ર, ફાળવણી અને ખર્ચ વિશે માહિતી લોકોને અખબારો દ્વારા અને અન્ય માધ્યમો દ્વારા મળે એ જરૂરી છે. તેનાથી સરકાર નોકરો પ્રજાને જવાબદાર બનાવે અને બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર ઘટે. અને છેલ્લો ટોપિક છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણથી જાહેર ક્ષેત્રમાં વધારે કાર્યક્ષમ બને છે અને તે જનતાથી જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવાત્મક બને છે. કોઈ પણ સંગઠન કે સરકાર સંપૂર્ણ વિકેન્દ્રીકરણ હોતા નથી. એ બંને પ્રયોગોની વચ્ચે હંમેશા સત્તા નિરંતર રહેતી હોય છે. એ બંનેએ એકબીજાના પૂરક ગણવા જોઈએ. તેનું કારણ એ છે કે બંનેને યોગ્ય સુમાળ થાય તો શાસનમાં સ્થિરતા, જવાબદારી, કાર્યક્ષમતાને અસરકારક બનાવે. હવે વિકેન્દ્રીકરણના પ્રકાર કેટલા છે? વહીવટી વિકેન્દ્રીકરણ, કાર્યાત્મક વિકેન્દ્રીકરણ, રાજકીય વિકેન્દ્રીકરણ અને ભૌગોલિક વિકેન્દ્રીકરણ.